श्री आरएच कोटक प्राइमरी स्कूल स्टैंडर्ड 7 साइंस। विद्यार्थी मित्रों, आपणे पाठ 11 एना बे भाग जोई लीधा वीडियो में, प्राणियों में अने वनस्पतिओं में वहन। तो आपणे बधाए लोहीनो रंग केवो छे, तेमां कया कया कणों आवेला छे, रक्तकण, द्राककण, श्वेतकणनो आकार केवो छे, हृदयमां शू शू छे, ते बधुं भणी लीधुं। थोड़ू फरीवार याद करिए कि हृदयमां शू छे। तो कि हृदयमां शिरा, धमनी, डाबू कर्णक, जमणू कर्णक, डाबू क्षेपक, जमणू क्षेपक अने कर्णक क्षेपकनी वच्चे वाल्व आवेला छे, द्विदलीय वाल अने त्रिदलीय वाल, के जेथी कार्बन डाइऑक्साइड युक्त अने ऑक्सिजन युक्त रुधिर भेगुं न थई जाय। शिरा बधा अंगोमांथी अशुद्ध लोही हृदयमां ठालवे छे, ફેફસામાંથી જે કાર્બન ડાયોક્સાઇડયુક્ત લોહી વહે એ, અને એ શુદ્ધ થઈને હૃદય દરેક ધમનીમાંથી, લાલ કલરની ધમની હોય છે, ધમનીમાંથી શુદ્ધ લોહી દરેક અંગોને અવયવને પહોંચાડે છે। હૃદય કેવું છે? તો કે એક પંપ જેવું કાર્ય કરે છે। એનું કદ કેવડું છે? તો આપણને એ પણ ખબર છે કે આપણા ડાબા હાથની મુઠ્ઠી જેવડું। આ બધું ફરીવાર શું કામ કહું છું કે તમે ખાસ યાદ રાખો, આમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાઈ શકે અને આ બધું આપણને આવડવું જ જોઈએ। અને આપણી આંખ, હાથ, પગ, દરેક અવયવોને આરામ મળે છે, પણ હૃદય એવું છે કે જેને ક્યારેય આરામ નથી મળતો। તે 24 કલાક 365 દિવસ, એટલે કે મનુષ્ય કે કોઈ પણ સજીવ જ્યાં સુધી જીવે ત્યાં સુધી સતત અવિરતપણે હૃદય ધબકતું રહે છે અને કામ કરે છે। પછી આપણે એના પછીના વિડીયોમાં આપણે જોયું હતું, નક્કી કર્યું હતું કે હવેના વિડીયોમાં આપણે પ્રાણી ઉત્સર્જન તંત્ર વિશે ભણીશું। ઉત્સર્જન તંત્ર એટલે તો કે આપણા શરીરમાંથી ઉત્સર્ગ દ્રવ્યોનો નાશ કરે એ અવયવો, અને એના જે અવયવો ભેગા થાય અને જે તંત્ર બને તેને ઉત્સર્જન તંત્ર કહેવાય। તમે કહો કે ઉત્સર્ગ દ્રવ્યો કયા કયા, તો મેં તમને ત્યારે પણ કહ્યું હતું કે પ્રસ્વેદ એટલે કે પરસેવો દ્વારા ઉત્સર્ગ દ્રવ્યો બહાર નીકળે, એવી રીતે યુરિન દ્વારા અને મળ દ્વારા અપાચિત ખોરાક જે નિકાલ થાય। યાદ કરો, ઉચ્છવાસ દરમિયાન ફેફસા દ્વારા કેવી રીતે કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્ગ દ્રવ્ય તરીકે નિકાલ પામે છે, એ પણ યાદ કરો કે અપાચિત ખોરાક કેવી રીતે નિકાલ પામે છે। ચાલો હવે આપણે બીજા ઉત્સર્ગ દ્રવ્યો શરીરમાંથી કેવી રીતે નિકાલ પામે તે જોઈએ। તમને નવાઈ નથી લાગતી કે આ બિનજરૂરી દ્રવ્યો આવે છે ક્યાંથી? પર્યાવરણમાંથી, પોલ્યુશન, પ્રદૂષણ એમાંથી। જ્યારે આપણા કોષો કાર્ય કરે છે ત્યારે કેટલાક નકામા પદાર્થો મુક્ત થાય છે, તે ઝેરી હોય છે, અને તેથી તે શરીરમાંથી નિકાલ થવા માટે ખૂબ જ જરૂરી છે। ટોક્સિન, જેને અંગ્રેજીમાં કહેવાય ટોક્સિન, ઘણીવાર આયુર્વેદિક અને નેચરોથેરાપી પદ્ધતિથી એમ કહે છે, ખબર છે, કે તમારા શરીરનું ઝેર કાઢો બહાર। ઝેર કાઢો એટલે તો કે જે નકામા પદાર્થો શરીરમાં ભેગા થઈ ગયા હોય, તો એને દવા છે, કપાલભાતી કરીને, યોગ કરીને, ઘણી બધી રીતે બહાર કાઢી શકાય। તેનો શરીરમાંથી નિકાલ થવાની પ્રક્રિયાને ઉત્સર્જન કહે છે। ફરીવાર ઉત્સર્જન એટલે તો કે કોષો દ્વારા જે નકામા પદાર્થો ઉત્પન્ન થાય છે તેનો શરીરમાંથી નિકાલ થવાની પ્રક્રિયાને ઉત્સર્જન કહે છે। ઉત્સર્જન પ્રક્રિયા સાથે સંકળાયેલ વિવિધ ભાગો મળીને ઉત્સર્જન તંત્રની રચના થાય છે। મનુષ્યમાં ઉત્સર્જન તંત્ર કેવું છે, ક્યાં છે, કયા કયા અવયવ, આવો ભણીએ। રુધિરમાં રહેલા નકામા પદાર્થોનો શરીરમાંથી નિકાલ થવો જોઈએ
એ કેવી રીતે શક્ય બને? અહીં રુધિરના ગાળણની પ્રક્રિયા જરૂરી છે. મૂત્રપિંડની રુધિર કેશિકાઓ દ્વારા આ કાર્ય થાય. જ્યારે રુધિર બે મૂત્રપિંડ સુધી પહોંચે ત્યારે તેમાં ઉપયોગી અને નુકસાનકારક બંને પ્રકારના પદાર્થો જોવા મળે. ઉપયોગી પદાર્થોનું રુધિરમાં ફરીથી શોષણ થાય. પાણીમાં દ્રવ્ય નકામો કચરો મૂત્ર સ્વરૂપે નિકાલ પામે. મૂત્રપિંડમાંથી મૂત્ર એ નળી જેવી મૂત્રવાહિનીઓ દ્વારા મૂત્રાશયમાં જાય. હમણાં તમને બતાવું છું આકૃતિ. તે મૂત્રાશયમાં સંગ્રહાય અને મૂત્ર માર્ગમાંથી મૂત્ર છિદ્ર દ્વારા બહાર નીકળે. મૂત્રપિંડ, મૂત્રવાહિની, મૂત્રાશય અને મૂત્ર માર્ગ એ ઉત્સર્જન તંત્રની રચના કરે. તો હવે હું તમને એમ પ્રશ્ન પૂછું કે ઉત્સર્જન તંત્રમાં કયા કયા અવયવોનો સમાવેશ થાય તો તમને આવડે? મૂત્રપિંડ, મૂત્રવાહિની, મૂત્રાશય અને મૂત્રમાર્ગ. એક પુખ્ત વ્યક્તિમાં આશરે 1 થી 1.8 લીટર જેટલું મૂત્ર 24 કલાકમાં નીકળે. મૂત્રમાંથી 95% પાણી, 2.5% યુરિયા અને 2.5% બીજા નકામા દ્રવ્યો આવેલા હોય. એટલે થઈ ગયા 100%. આ ખાસ પૂછાશે. 95% તો પાણી જ બહાર નીકળે. આપણે નથી કહેતા કે ખૂબ પાણી પીવું જોઈએ, કારણ કે ખૂબ પાણી પીવાથી જેટલું યુરિન ઝાઝું જવાય એટલું ટોક્સિન તમારા શરીરમાંથી ઝેર નીકળે. આપણે બધાએ અનુભવ્યું છે કે ઉનાળાના ગરમ દિવસોમાં આપણને પરસેવો થાય છે. પરસેવામાં પાણી અને ક્ષાર હોય છે. બુજોએ જોયું છે કે ઉનાળામાં આપણા કપડાં પર સફેદ ધબ્બા જોવા મળે. મોટા ભાગે ધબ્બા બગલના ભાગમાં જોવા મળે. આ નિશાન એ પરસેવામાં રહેલા ક્ષારના છે. શું પરસેવો બીજા કોઈ કારણોસર થાય છે? આપણે જાણીએ છીએ કે માટલામાં રહેલું પાણી ઠંડુ હોય છે. માટલામાં રહેલ કાણામાંથી પાણીનું બાષ્પોત્સર્જન થવાના કારણે ઠંડક જોવા મળે છે. જુઓ મિત્રો, આ ઉત્સર્જન તંત્રની આકૃતિ. બે મૂત્રપિંડ વાલના આકાર હોય ને, વાલનો, કઠોળના વાલ તેવો મૂત્રપિંડનો આકાર હોય. મૂત્રવાહિની છે બ્લુ કલરની શીરા, લાલ કલરની ધમની. આ બધું જ બે કિડની, જેને મૂત્રપિંડ કહીએ છીએ, આકાર કેવો? વાલ જેવો. એમાં મૂત્રપિંડમાંથી આ યુરિન બધું ક્યાં ભેગું થાય? મૂત્રાશયમાં. ત્યાંથી મૂત્રમાર્ગે એક મૂત્ર છિદ્ર હોય છે. એ છિદ્રમાંથી યુરિન શરીરમાંથી બહાર નીકળે. આકૃતિ બરાબર જોજો, દોરતા આવડવી જોઈએ હો. હા, પહેલીને જાણવું છે કે બધા પ્રાણીઓ મૂત્રોત્સર્જન કરે. હા, જે સજીવ છે એ બધાને યુરિન જવું પડે. પ્રાણીઓમાં નકામા રસાયણો શરીરમાંથી નીકળવાની પ્રક્રિયા પાણીની માત્રા પર અવલંબે. જળચર પ્રાણીઓ જેવા કે માછલીઓ કોષોનો કચરો એમોનિયા સ્વરૂપે ઉત્સર્જે, જે સીધો જ પાણીમાં ઓગળી જાય. ભૂચર પ્રાણીઓ એટલે કે જમીન ઉપર ચાલે તેવા પ્રાણીઓ, પક્ષીઓ, ગરોળી, સાપ, અર્ધધન, સફેદ રંગનો પદાર્થ એટલે કે યુરિક એસિડ ઉત્સર્જે. ઉત્સર્જે એટલે નકામો કચરો. મનુષ્યમાં મહદ અંશે ઉત્સર્ગ દ્રવ્ય તરીકે યુરિયા જોવા મળે. કેટલીકવાર મનુષ્યમાં મૂત્રપિંડ ચેપ કે ઈજાને કારણે કામ કરતો બંધ થાય. મૂત્રપિંડની નિષ્ફળતાને કારણે રુધિરમાં નકામો કચરો ભેગો થઈ જાય. જ્યાં સુધી આવી વ્યક્તિમાં રુધિરને સમયાંતરે કૃત્રિમ મૂત્રપિંડ દ્વારા ગાળવામાં આવે ત્યાં સુધી જ આ સજીવ જીવતો રહી શકે. આ પદ્ધતિને ડાયાલિસિસ કહે છે. ઘણીવાર કહે છે ને કે કિડનીનો પ્રોબ્લેમ થઈ ગયો છે, કિડની કામ કરતી બંધ થઈ ગઈ, તો કૃત્રિમ મૂત્રપિંડ, કૃત્રિમ કિડની દ્વારા આ યુરિન એના લોહીને આખું
શુદ્ધ કરે, તો આને ડાયાલિસિસ કહે. આવી જ રીતે જ્યારે આપણને પરસેવો થાય છે ત્યારે તે આપણા શરીરને ઠંડુ કરવામાં પણ મદદ કરે છે. તો મિત્રો, આ હતી ઉત્સર્જન તંત્રની, ઉત્સર્ગ દ્રવ્યો શરીરમાંથી કેવી રીતે બહાર નીકળે તેની વાત. હવે આવે છે વનસ્પતિ પણ સજીવ છે, તો વનસ્પતિમાં ઘટકોનું વહન. આપણે પ્રકરણ એક પહેલા પાઠમાં શીખી ગયા કે વનસ્પતિ જમીનમાંથી પાણી અને પોષક તત્વનું શોષણ કરે છે અને પર્ણો સુધી પહોંચાડે છે. પ્રકાશ સંશ્લેષણ દ્વારા પર્ણો કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી ખોરાક બનાવે છે. આપણે પાઠ 10માં શીખી ગયા કે ખોરાક એ ઊર્જાનો સ્ત્રોત છે અને દરેક કોષ ગ્લુકોઝના તૂટવાથી ઊર્જા પ્રાપ્ત કરે છે. કોષો આ ઊર્જાનો ઉપયોગ જૈવિક ક્રિયાઓ માટે કરે છે. આથી સજીવના દરેક કોષ પાસે ખોરાકનો જથ્થો પ્રાપ્ય હોવો જોઈએ. તો તમે ક્યારેય એવું વિચાર્યું કે પાણી અને પોષક તત્વો જમીનમાંથી મૂળ દ્વારા શોષાઈને પર્ણો સુધી કેવી રીતે પહોંચે? એના માટે વનસ્પતિઓમાં પણ વાહિનીઓ હોય છે, જલવાહિની, કોષો હોય છે. પર્ણો દ્વારા બનાવાયેલા ખોરાક એ વનસ્પતિના જુદા જુદા ભાગ સુધી કેવી રીતે પહોંચે? એવું નથી હો કે ફક્ત મનુષ્યમાં જ બધી વાહિનીઓ હોય. અરે, વનસ્પતિમાં પણ આવી અલગ અલગ વાહિનીઓ હોય છે. જુઓ, પાણી અને ખનિજ તત્વનું વહન કેવી રીતે થાય? બરાબર જુઓ આકૃતિને. વનસ્પતિ મૂળ દ્વારા પાણી અને ખનિજ ક્ષારોનું વહન કરે છે. મૂળ રોમ ધરાવે છે. મૂળ રોમ જુઓ આકૃતિમાં, બરાબર એરો કરીને બતાવેલા છે. મૂળ રોમ એ પાણી અને કોનું કોનું કરે છે જોજો વહન. મૂળ રોમ જુઓ, યસ, એ પાણી અને પાણીમાં દ્રાવ્ય ખનિજ ક્ષારોના શોષણ માટે મૂળની સપાટીમાં વધારો કરે. તો મૂળ રોમનું કાર્ય શું? હવે તમને આવડે ને, મૂળ રોમનું કાર્ય શું છે? યસ, મૂળ રોમ એ પાણી અને પાણીમાં દ્રાવ્ય ખનિજ ક્ષારોના શોષણ માટે મૂળની સપાટીમાં વધારો કરે. જો પ્રશ્ન એ આવડી ગયો, મૂળ રોમ કોને કહેવાય એ પણ આવડી ગયું, મૂળ રોમનું કાર્ય શું, તો કાર્ય લખો એવો પ્રશ્ન આવે તો પણ આવડી ગયું. એવું નથી ખાલી કાર્યમાં કાર્ય લખો, હૃદય, જઠર, મૂળ રોમ એમ પણ પૂછીશ હો. જમીનમાં કણો વચ્ચે રહેલું પાણી એ મૂળ રોમના સંપર્કમાં હોય. તમારી ચોપડીમાં આકૃતિ 11.7 હમણાં બતાવું છું. શું તમે અનુમાન બાંધી શકો છો કે મૂળ દ્વારા પાણી પર્ણો સુધી કેવી રીતે પહોંચે? વનસ્પતિમાં કેવા પ્રકારનું પરિવહન તંત્ર આવેલું છે? જુઓ, આ મોટું વૃક્ષ છે, એના મૂળ જમીનમાં ક્યાંય સુધી ઊંડે છે અને ત્યાં મૂળ રોમ આવેલા છે. એ બધા પ્રકારની આવેલી વાહિનીઓમાંથી પર્ણ સુધી પહોંચે. વનસ્પતિ પાણી અને ખનિજ ક્ષારોના વહન માટે પાઇપ જેવી વાહિની ધરાવે છે. આ વાહિનીઓ ચોક્કસ પ્રકારના કોષોની બનેલી હોય છે, જેને વાહક પેશી કહે છે. સજીવમાં કોષોના સમૂહ ચોક્કસ પ્રકારના કાર્યો કરવા માટે એકઠા થાય છે, જેને પેશી કહે છે. પાણી અને ખનિજ ક્ષારોના વહન માટેની વાહક પેશીને જલવાહક પેશી કહે છે. જુઓ, પેશી કોને કહે? તો કે સજીવોના કોષોના સમૂહ ચોક્કસ પ્રકારના કાર્ય કરવા માટે એકઠા થાય તેને પેશી કહે, કોષોના સમૂહને. અને જલવાહક પેશી કોને કહે? તો કે પાણી અને ખનિજ ક્ષારોના વહન માટેની વાહક પેશીને જલવાહક પેશી
કહે છે. જલવાહક પેશી સળંગ નળીઓનું જાળું એટલે કે એક નેટવર્ક રચે છે જે મૂળથી પ્રકાંડ અને ડાળીઓને સાંકળે છે. આથી પાણીનું વહન સમગ્ર વનસ્પતિના ભાગોમાં જોવા મળે. જલવાહક પેશીની વ્યાખ્યા પૂછાશે. બે વાર હું બોલી, તમે પણ મનમાં બોલી લેજો અને વાંચજો. તમે જાણો છો કે પર્ણ ખોરાક બનાવે. ખોરાકનું વહન વનસ્પતિના બધા ભાગોમાં થવું જોઈએ. આ ક્રિયા વાહક પેશી એટલે કે ઈસુ લઈ જાય, ખોરાક એટલે અન્ન, અન્નવાહક પેશી દ્વારા થાય છે. તો અન્નવાહક પેશીનું કાર્ય શું? તો આપણે કહી શકીએ ખોરાકનું વહન વનસ્પતિના બધા ભાગોમાં કરે છે. આમ જલવાહક અને અન્નવાહક પેશી દ્વારા વનસ્પતિમાં ઘટકોનું વહન થાય છે. એના માટે એક પ્રવૃત્તિ કરીએ એટલે કે એક પ્રયોગ આપણે બધા કરીશું. એક પ્યાલો અથવા એક પાણી ભરવા માટેનું પાત્ર, લાલ શાય, કુમળા પ્રકાંડ સાથેનો એક છોડ અને એક બ્લેડ. વન થર્ડ પ્યાલો હોય ને એનો વન થર્ડ ત્રીજા ભાગનું પાણી રેડો. પાણીમાં લાલ શાહીના થોડા ટીપા ઉમેરો. પ્રકાંડને આધાર પાસેથી બ્લેડ વડે કાપી નાખો. દર્શાવ્યા મુજબ પ્યાલામાં મૂકો. બીજા દિવસે અવલોકન કરજો. જુઓ, રંગીન પાણીમાં મૂકેલું પ્રકાંડ કાપી નાખું છું. હવે આકૃતિ બી, પાણી પ્રકાંડમાં ઉપર ચડે છે. અને સી, પ્રકાંડના ખુલ્લા છેડાનું વિવર્ધિત ચિત્ર. તમે આ કરી શકો હો. એક લઈ લેજો જાડવું, એક આવો પ્યાલો લેજો અને લાલ શાહી, તમારી પાસે માર્કર પેન સ્કેચ પેન બધું છે જ, એક ટીપું નાખી દેજો. તમે પ્રકાંડને વચ્ચેથી કાપો અને પ્રકાંડની અંદર પણ લાલ રંગ જુઓ. તમે આકૃતિ 11.8 બી અને સી જુઓ. ફરીવાર બતાવું છું, આ બી અને સી વચ્ચેથી કાપ્યું તો પ્રકાંડનો લાલ રંગ થોડોક છે અને અહીંયા સીમાં એકદમ ઝૂમ કરીને બતાવેલું છે. આ પ્રવૃત્તિ ઉપરથી આપણે જોયું કે પ્રકાંડમાં પાણી ઉપર ચડે. બીજા શબ્દોમાં પ્રકાંડ પાણીનું વહન કરે. લાલ શાહીની જેમ જ પાણીમાં ઓગળેલા ખનિજ તત્વો પણ પ્રકાંડમાં પાણીની સાથે ઉપર ચડે. પ્રકાંડમાં રહેલી સાંકડી નલિકાઓ એટલે કે જલવાહિનીઓ દ્વારા પાણી અને ખનિજ તત્વો વનસ્પતિની શાખાઓ સાથે જોડાયેલા પર્ણો અને અન્ય ભાગ તરફ જાય. પ્રકાંડમાં રહેલી સાંકડી નલિકાઓ એટલે કે જલવાહિનીઓ દ્વારા પાણી અને ખનિજ તત્વો વનસ્પતિની દરેક શાખાઓ સાથે જોડાયેલા પર્ણો અને અન્ય ભાગ તરફ જાય અને આ રીતે વનસ્પતિના દરેક ભાગને પાણી, ખોરાક બધું જ મળી રહે. હવે આપણા ભૂસોભાઈને વિચાર આવ્યો કે શા માટે વનસ્પતિ પુષ્કળ માત્રામાં જમીનમાંથી પાણીનું શોષણ કરે છે, ત્યારબાદ બાષ્પોત્સર્જન દ્વારા ગુમાવી દે છે. આવો એ પણ જોઈએ કે બાષ્પોત્સર્જન આપણે છઠ્ઠા ધોરણમાં શીખી ગયા છીએ કે વનસ્પતિ બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા પુષ્કળ પ્રમાણમાં પાણી મુક્ત કરે. યાદ કરો આપણો પ્રયોગ, આપણે કોથળી વીંટી દીધી હતી અને 24 કલાક પછી જોયું તો કોથળીમાં પાણીના ટીપા બાજી ગયા હતા. આવી ગયો ને યાદ? યસ. વનસ્પતિ જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ કરે છે. શોષાયેલું બધું પાણી વનસ્પતિ દ્વારા વપરાતું નથી. બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા પર્ણમાં આવેલા પર્ણરંધ્ર, યાદ કરો પહેલા પાઠમાં પર્ણરંધ્ર એટલે શું? તો કે પર્ણમાં આવેલા નાના નાના સૂક્ષ્મ છિદ્રો, તો એ પર્ણરંધ્ર દ્વારા પાણી બાષ્પ સ્વરૂપે બહાર નીકળે છે.
પર્ણ દ્વારા પાણીનું બાષ્પીભવન. પર્ણ દ્વારા પાણીનું બાષ્પીભવન એ ઉચ્છેદન ખેંચાણ રચે છે. જે પાણીને ખૂબ જ ઊંચાઈ સુધી ઊંચા વૃક્ષોમાં પહોંચાડે છે. બાષ્પોત્સર્જનથી વનસ્પતિને ઠંડક પણ પ્રાપ્ત થાય છે, કરે છે. વિદ્યાર્થી મિત્રો, પાઠ 11 એને આપણે શું શું ભણ્યા તો ટૂંકમાં જોઈએ. મોટાભાગના પ્રાણીઓમાં રુધિર વહે છે, જેના દ્વારા શરીરના વિવિધ ભાગોમાં ખોરાક અને ઓક્સિજન વિવિધ કોષો સુધી પહોંચે છે. ઉત્સર્જન માટે તે વિવિધ ભાગોમાંથી ઉત્સર્ગ દ્રવ્યો પણ લાવે છે. રુધિરાભિસરણ તંત્ર એટલે કે પરિવહન તંત્ર હૃદય અને રુધિરવાહિનીઓ ધરાવે છે. માણસમાં રુધિર ધમની અને શિરા દ્વારા વહન પામે છે અને હૃદય પંપ તરીકે કાર્ય કરે છે. રુધિર, રુધિરરસ, શ્વેતકણ, રક્તકણ અને ત્રાક કણિકાઓ ધરાવે છે. રુધિર તેમાં જોવા મળતા લાલ રંગના રંજક દ્રવ્ય હિમોગ્લોબિનના લીધે લાલ રંગનું જોવા મળે છે. એક પુખ્ત વયની વ્યક્તિનું હૃદય 1 મિનિટમાં આશરે 72-80 વાર ધબકે છે, જેને ધબકારાનો દર કહે છે. ધમની હૃદયમાંથી રુધિર શરીરના વિવિધ ભાગો સુધી લઈ જાય છે, જ્યારે શિરા શરીરના વિવિધ ભાગોથી રુધિર હૃદય સુધી લઈ જાય છે. શરીરમાંથી નકામા કચરાનો બહાર નિકાલ કરવાની ક્રિયાને ઉત્સર્જન કહે છે. માણસનું ઉત્સર્જન તંત્ર 2 મૂત્રપિંડ, 2 મૂત્રવાહિની, 1 મૂત્રાશય અને 1 મૂત્રમાર્ગ ધરાવે છે. પરસેવા તરીકે ક્ષાર, યુરિયા પાણી સાથે નિકાલ પામે છે. માછલીઓ એમોનિયા જેવા ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કરે છે, જે સીધો જ પાણીમાં દ્રાવ્ય છે. પક્ષીઓ, જીવજંતુ અને ગરોળી એ અર્ધધન સ્વરૂપે યુરિક એસિડનો ત્યાગ કરે છે. પાણી અને ખનિજ તત્વો જમીનમાંથી મૂળ દ્વારા શોષાય છે. વનસ્પતિના બધા ભાગોમાં જલવાહક પેશી દ્વારા પાણી સાથે પોષક તત્વો વહન પામે છે. વનસ્પતિના બધા ભાગોમાં ખોરાકનું વહન કરતી પેશી એ અન્નવાહક પેશી છે. જ્યાં ખોરાકનું વહન થાય તે અન્નવાહક. બાષ્પોત્સર્જનની પ્રક્રિયા દ્વારા પર્ણરંધ્રમાંથી પુષ્કળ પ્રમાણમાં પાણીનો બાષ્પ સ્વરૂપે નિકાલ થાય છે. બાષ્પોત્સર્જન એ એક પ્રકારનું બળ રચે છે, જે જમીનમાંથી મૂળ દ્વારા શોષાયેલ પાણીને ખેંચી લે છે અને પ્રકાંડ તથા પર્ણ સુધી પહોંચાડે છે. આ આપણે એકો એક વાક્યને શાંતિથી વાંચ્યું અને ત્યારે આપણે મનન કરતા ગયા કે આખા આખા પાઠમાં આ બધું જ આપણે ભણી ગયા, જે ખૂબ મહત્ત્વનું છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પાઠ પૂરો થાય છે એટલે થેન્ક્સ તો કહેવું જ રહ્યું, બરાબર ને? ખરેખર તમારા લોકોનો મારે આભાર તો માનવો જ રહ્યો કે તમે લોકો શાંતિથી વિડીયો ભણો છો તો જ તમને આવડતું હોય અને સરસ રીતે ચોપડા પણ ઉતારો છો.
હજી પણ સારા અક્ષરે વ્યવસ્થિત પૂરા ચોપડા ઉતારજો, સરસ રીતે ભણજો અને આગળ આવજો. બાય બાય ઇન્ટેલિજન્ટ એન્ડ વેરી 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 લવલી સ્ટુડન્ટ્સ. બાય.